આ જે ગોપીનાથજી મંદિર છે એને જે વહીવટ માટે જે પાંચ વર્ષ હતા એ પૂરા થયા એટલે એની ચૂંટણી છે અને એની અંદર દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એની વચ્ચેનો જંગ છે અને આ ચૂંટણી કેટલી મહત્ત્વની છે એ વાત તમને એના ઉપરથી ખબર પડશે કે પાંચસો કરતાં વધારે પોલીસનો કાફલો આ મંદિરની ચૂંટણી માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે દેશભરમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની ચર્ચા છે પરંતુ આજે અમે એક બીજી ચૂંટણીની વાત કરીશું સૌરાષ્ટ્રના બોટાદમાં ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં જબરજસ્ત ચૂંટણી થઈ રહી છે આજે મતદાન થઈ રહ્યું છે અને આવતીકાલે મતગણતરી થવાની છે આ જે ગોપીનાથજી મંદિર છે એને જે વહીવટ માટે જે પાંચ વર્ષ હતા એ પૂરા થયા એટલે એની ચૂંટણી છે અને એની અંદર દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એની વચ્ચેનો જંગ છે અને આ ચૂંટણી કેટલી મહત્ત્વની છે એ વાત તમને એના ઉપરથી ખબર પડશે કે પાંચસો કરતાં વધારે પોલીસનો કાફલો આ મંદિરની ચૂંટણી માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બોટાદના ગઢડા ખાતે વડતાલ તાબાના ગોપીનાથજી મંદિરમાં દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટ માટેના જે પાંચ વર્ષ હતા એ પૂરા થયા છે અને એકવીસ એપ્રિલે આજે ચૂંટણી સવારથી શરૂ થઈ ગઈ છે અને મતદાન અત્યારે એકદમ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે આ જે ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે એમાં ત્યાગી એટલે જે સાધુ કહેવાય પછી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના આચાર્ય એમ કુલ બાર ઉમેદવારો વચ્ચે જંગ છે અને આ જે આખી ચૂંટણી છે એ ચૂંટણી તંત્ર કરી રહ્યું છે અને તંત્રએ પૂરી તૈયારી પણ કરી દીધી છે અને મંદિરની આજુબાજુ ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચસો પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે હવે આ જે બાર બેઠકો છે એમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે એટલે અગિયાર બેઠકો ઉપર મતદાન છે અને આ ચૂંટણીની અંદર પચીસ હજાર એકસો સત્તાણું મતદારો છે એ મતદાન કરશે અને એના માટે કુલ એકત્રીસ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે આ ગોપીનાથજી ચૂંટણી છે એ બહુ રસાકસીભરી ચૂંટણી છે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં થાય એના માટે પોલીસે એકવીસ અને બાવીસ એપ્રિલે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દીધી છે કલમ એકસો ચુમ્માળીસનો મતલબ એમ છે કે ચાર કરતાં વધારે લોકો એક સ્થળે ભેગા નહીં થઈ શકે એટલે આ જે લક્ષ્મીવાડી અને ગોપીનાથજી મંદિર છે એની આજુબાજુના વિસ્તારની અંદર પોલીસે એકસો ને કલમ લગાવી છે એકસો સાહીઠ જેટલા ચૂંટણીના કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે અને એવું કહેવાય છે કે આ જે મંદિર છે એ એના જે ટ્રસ્ટીઓ છે એમાં એક વિવાદ મોટો ઊભો થઈ ગયો હતો અને અગાઉ અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને કેસ પણ ચાલી રહ્યા છે આવતીકાલે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે દેવ પક્ષનો હાથ ઉપર છે કે આચાર્ય પક્ષનો હાથ ઉપર રહ્યો છે પરંતુ અત્યારે આ ગઢડાની ગોપીનાથજી મંદિરની ચૂંટણી સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચામાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ